નમસ્કાર. સ્મૃતિ ઈરાનીનો ભયંકર ખેલ. અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં પોતાની હાર બાદ પહેલી વખત સાર્વજનિક રૂપે વાત કરી છે. તેમણે કહ્યું કે અમેઠીની હારનું ઉચ્ચ નેતૃત્વ સ્તર પર વિશ્લેષણ થઈ ચૂક્યું છે. શું વાત થઈ એ અહીં નહીં બતાવી શકાય. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે મેં તો અમેઠીમાં પોતાની ઉપસ્થિતિ રાખી. જે ત્યાં સાંસદને લઈ ફરિયાદ રહેતી હતી તે તેઓ મળતા નથી. સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં પોતાની હારને લઈને કહ્યું, મારી માટે મોટી જીત એ છે કે ત્યાંના ઘણા લોકોએ કહ્યું છે કે હું વાપસી કરીશ. મારા પર જનતાનો આ ભરોસો જ મારી જીત છે. તેમણે એક ટોપ એંગલ નામના પોડકાસ્ટમાં કહ્યું છે કે હું જ્યારે અમેઠી ગઈ ત્યારે 4 લાખ લોકો માટે ઘર બનાવ્યા અને 3.5 લાખ લોકોના ઘરે શૌચાલયો બનાવ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આજે એ વિડંબના છે, જાતિ અને ગોત્ર સુધીની વાતો થઈ રહી છે. મને લોકો પૂછે છે કે તમે તો પારસી સાથે લગ્ન કર્યા છે, તમારા માતા પિતા કોણ હતા, તેમની જાતિ અને ગોત્ર શું હતા. ધન્યવાદ.